नमस्कार बाळको, याम भूमिधि धोरण 10 गणित चैप्टर नंबर 7 त्रीजो वीडियो आंतरसूत्रना बे वीडियो बनायला छे के आंतरसूत्र एटले शू एटले के अंतर केवी रीते शोधी शकाय अने 7.1 ना दाखलानी थोड़ी आपणे चर्चा करी दी। हवे एक स्टेप आगळ जईए, याम भूमितिनो बीजो टॉपिक बराबर छे के कोई पण बे बिंदु आपे तमने बराबर छे अने एक त्रीजो बिंदु ए बे बिंदुनो बे भाग करे बराबर छे। ए केवी रीते भाग करे, धारो के अहीं तमने दर्शायेलू छे बे बिंदु होय ने पी एना बे भाग करे। ए भाग सरखाई होई सके, जुदा जुदा होई सके बराबर, एनो गुणोत्तर बराबर 2:3, 3:4, 4:5। आपणे जेम एक लाकड़ी होय ने तोड़िए तो आ बाजू बे भाग होय, आ बाजू 3 भाग होय, थोड़ी आ बाजूथी तोड़िए तो आ बाजू 4 भाग होय, आ बाजू 2 भाग होय, आ बाजूथी तोड़िए तो आ बाजू 1 भाग होय, आ बाजू 3 भाग होय। एटले के टूंकमां આપણે એ જે રેખાખંડ છે એ રેખાખંડ એટલે કે એ અને બી બે બિંદુ હશે અને ત્રીજું એક બિંદુ પી આપણે લેવાનું, એ તમારે એનું ગમે તે કે ગુણોત્તરમાં વિભાજન કરતું હશે તો કો તો એ બિંદુ શોધવાનો દાખલો, અર્થાત તમને અમુક ટાઈમ શું થશે બિંદુ આપી દે અને એ બી આપી દે તો તમને ગુણોત્તર શોધવાનો દાખલો જોવા મળે છે। હવે શું છે તમને થોડી ડિટેલમાં સમજાવું કે વિભાજનનું સૂત્ર છે બીજો ટોપિક યામ ભૂમિતિનો। બીજા ટોપિકમાં શું છે તો કોઈક એક બિંદુ પી લઈએ, એક્સ વાય બરાબર। એક્સ વાય આપણે કેમ લઈએ, કારણ કે કોઈપણ બિંદુ મેં તમને કીધું હતું કે સંખ્યા રેખા, અર્થાત તમે આલેખની અંદર જુઓ તો આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ એના સંદર્ભમાં બે એક કોઈપણ બિંદુનું આપણે સ્થાન દર્શાવીએ છે, એ આપણે આગલા વિડીયોમાં જોઈ લીધું। એટલે કે પી બિંદુ એક્સ વાય એ કોઈક બે બિંદુ એ અને બી, એ એક્સ ટુ એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ આપણે વારી ઘડીએ લઈશું એટલે તમારે કિંમતો મૂકવામાં ભૂલ પડે નહીં। એટલે કે બે બિંદુ એ અને બીને બરાબર એમ વન અપન એમ ટુ, અર્થાત એમ વન જેમ એમ ટુ ગુણોત્તરમાં વિભાજન કરે છે તો એ બિંદુના યામ કયા થયા બરાબર। એને આપણે આકૃતિ સ્વરૂપે અને ગાણિતિક સ્વરૂપે સમજવું હોય તો એને આ રીતે સમજી શકાય। ધારો કે કોઈક એક બિંદુ એ અને બી છે, એમાં તમને બિંદુના શું હશે પરીક્ષાની અંદર કે કિંમતો આપી દે, અહીં ધારો કે 3:4, -2:3, 0:1, 5:0 ગમે તે એવી જુદી જુદી કિંમત આપે અને એમ વન અપન એમ ટુનું ગુણોત્તર તમને કે 2:3 વિભાજન કરે છે, 3:4 વિભાજન કરે છે, 5:3 વિભાજન ગમે તે વિભાજન બરાબર। એટલે એ કિંમતો તમારે એમ વન અને એમ ટુને એ મૂકી દેવાની। ત્યારબાદ આ બિંદુ કેવી રીતે શોધાય તો આ કિંમતો તમે મૂકી દીધી, આ શોધવી છે તો આના યામ તમારે પી એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ આ જે છે એ બધી કિંમતો તમારે આ બાજુ ગુણાકાર કરવાની, આટલું યાદ રાખવાનું કે એમ વન એક્સ ટુ પછી એમ ટુ એક્સ વન, ટૂંકમાં વિરુદ્ધ યાદ રાખવાનું, વન હોય તો ટુ, ટુ હોય તો વન, એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન એ રીતે આ રીતે યાદ રાખવાનું છે। છેદમાં એમ વત્તા એન એટલે તમારે જે 2:3 ગુણોત્તર હોય તો 2+3=5, 4:3 હોય તો 4+3=7 એ તમારે નીચે મૂકી દેવાનો છે જ। એ રીતે હવે વાયના એમ મારે શોધવા હોય તો ફરી પાછું એમ વન વાય ટુ એમ ટુ વાય વન આ તમારે ખાસ યાદ રાખવાનું, છેદમાં આ જે જવાબ હોય એ તમારે મૂકવાનો છે। એટલે કે કોઈપણ તમને બે બિંદુ આપે ગુણોત્તર આપે, બે બિંદુ આપે ગુણોત્તર આપે અને એને જે ગુણોત્તરમાં વિભાજન કરે એ બિંદુ તમારે શોધવું હોય તેના માટેનું સૂત્ર આ છે। બીજું એક સૂત્ર એ છે તમારે બરાબર છે કે તમને 3 બિંદુ આપે ને એમ વન એમ ટુ શોધવાનો પૂછે, હવે એમ વન અને એમ ટુ શોધવાનું પૂછે તો તમે આ રીતે પણ ગણી શકો છો, કોઈ ચિંતા છે નહીં। પણ જો તમે એમ વન અપન એમ ટુ ઇઝિકલ ટુ કે મૂકો એટલે કે આખા સમીકરણને તમે એમ ટુ વડે ભાગો બરાબર છે, એટલે એમ વન અપન એમ ટુ એને કે કીધું એટલે આ કે થઈ જશે, એમ ટુ ભાગે એમ ટુ એટલે એ શું થઈ જશે 0 થઈ જશે, અરે 1 થઈ જશે, 1 ને એક્સ વન વડે ગુણીએ એટલે એક્સ વન, એટલે આ સૂત્ર કેવી રીતે બને છે કે એક્સ ટુ પ્લસ એક્સ વન છેદમાં કે પ્લસ વન, કારણ કે એમ વન અપન એમ ટુ કે થઈ ગયો અહીં એક, એ રીતે કે વાય ટુ પ્લસ વાય વન છેદમાં કે પ્લસ વન। એટલે કે ટૂંકમાં આ બે સૂત્રો તમને જો આવડતા હોય તો યામ ભૂમિતિના કોઈપણ દાખલા વિભાજન સૂત્ર આધારિત હોય તો બસ આ બે રીતો જ છે, આ બે સૂત્રો જ છે, એમાં ગમે તે એક વાપરે તો કોઈ વધુ છે નહીં। પણ આપણે ડાયરેક્ટ ગુણોત્તર શોધવો હોય તો તમે એમ વન એમ ટુ જુદો જુદો મળે, અહીં તમને ડાયરેક્ટ ગુણોત્તર મળી જાય, એટલા માટે આ બે સૂત્રો ખાસ મગજમાં તમારે ઉતારવાના છે બરાબર। એના આધારે એક દાખલા તમને અંદર છે બરાબર છે, જુદી જુદી રીતના જોવા મળે છે, મેં તમને એમ કીધું એમ કંઈ બે વસ્તુ હશે, કાં તો બિંદુ શોધવાનું હશે કાં તો એમ વન અને એમ ટુ ગુણોત્તર શોધવું તમારે પડશે બરાબર છે। એવો દાખલો તમને છે સ્વાધ્યાય 7.2ની અંદર બરાબર, એ તમને જોઈ લઈએ એટલે તમને ખાસ ખબર પડે, કોઈક બે બિંદુ આપ્યા છે તમને, ધારો કે એ બિંદુ લઈએ એક અને
माइनस एक अने सात छे, बीजू बिंदु छे तमारे चार अने माइनस त्रण छे, अने बिंदु पी एक्स अने वाई एम वन अपन एम टू ए गुणोत्तर तमारे बे जेम त्रण आपेलो जोवा मळे छे। एटले के टूंकमां आ वस्तु जे छे ए आ रीतनी छे, बराबर छे। તમને બંને રીતો અહીં તમને સમજાવીશ એક એક દાખલા સ્વરૂપે, ઉદાહરણ સ્વરૂપે। આગળના દાખલા પછી તમારે પ્રયત્ન કરવાનો, ના આવડે તો હું બધા વિડીયો મૂકીશ જ। હવે આ વસ્તુ જુઓ, એ આની અંદર આ યુઝ તમારે કરવાની છે, બરાબર છે। હવે એની આપણે કિંમતો મૂકીએ, બરાબર છે। અહીંયા આગળ એ કિંમતો મૂકીએ તો આપણે ખબર છે આ એક્સ વન કહેવાય, આ વાય વન કહેવાય, આ એક્સ ટુ કહેવાય, ના વાય ટુ કહેવાય, બરાબર છે। એટલે એ કિંમતો અહીં હું મૂકી દઉં, બરાબર છે। ધારો કે એ બિંદુ અને બી બિંદુ છે, એ બિંદુના યામ મેં કીધું એમ એક સાત, બી બિંદુને એમ ચાર માઇનસ ત્રણ, પીના યામ એક્સ અને વાય અને આ બે જેમ ત્રણ આપણને આપેલું છે, બરાબર છે। હવે જો મેં તમને એમ કીધું તેમ, હવે આ એક્સ અને વાયના મારે યામ શોધવા હોય તો ફરી બરાબર સૂત્ર આ એમ વન છે, આ એમ ટુ છે, એટલે એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન છેદમાં એમ પ્લસ વન। હવે જો એની હું કિંમત મૂકું, એમ વન બે, એને એક્સ ટુ જોડે ગુણો એટલે ચાર નાખવા પડતા, એક્સ વન વાય વન છે, આ એક્સ ટુ ને વાય ટુ છે, ખાસ તમારે યાદ રાખવાનું। બેને ચાર વડે ગુણો એટલે ચાર દુ આઠ, નિશાનીની ભૂલ ના થાય, જો નિશાનીની ભૂલ થશે તમે ગુણાકાર કે સરવાળાની અંદર તો આખો દાખલા નહીં, તમારે શું થશે જવાબ આવશે નહીં। એટલે પહેલું વસ્તુ થઈ ગઈ શાંતિથી ગણો, એમ ટુ એટલે કે ત્રણ છે, એક્સ વન એટલે ફરી પાછું માઇનસ એક છે, એટલે જો અહીં પ્લસની નિશાની તો આવશે જ, પણ આ ત્રણ એકા ત્રણ, પણ એ કેવા થશે માઇનસ ત્રણ થશે, અને નીચે બે વત્તા ત્રણ, આ રીતે તમારે ખાસ ગણવાનું, એટલે ભૂલ લગભગ પડશે નહીં। એ જ રીતે ફરી પાછું હવે આનું કિંમત આપણે ગણી નાખી, બરાબર। એમ વન એક્સ ટુ ગુણાકાર કર્યો, બે ચોક આઠ, આનો ગુણાકાર કર્યો ત્રણ માઇનસ એક એટલે માઇનસ ત્રણ, આનું કામ પૂરું થઈ ગયું। ફરી પાછો એમ વન વાય ટુ, એમ ટુ વાય વન, એમ વન વાય ટુ, એમ ટુ વાય વન, આ રીતે તમારે યાદ રાખવાનું। બે ચાર વખત તમે જો આ દાખલા ગણશો એટલે તમને લગભગ આવડી જશે, ચિંતા ના કરતા। એ જ રીતે હવે બીજા જોડે ગુણ્યા, આનું કામ પતિને ચાર વડે, અને બે તરી છ, પણ મેં કીધું હતું એમ જો માઇનસ છ, બરાબર છે, વચ્ચે નિશાની વત્તાની એટલે વત્તાની, ત્રણને સાત એટલે સાત તરી એકવીસ, એ તો પ્લસ છે એટલે કોઈ ચિંતા છે નહીં, બે વત્તા ત્રણ, બરાબર છે। હવે સાદુરૂપ આપીએ, આઠમાંથી ત્રણ જાય તો પાંચ, છેદમાં પાંચ, બરાબર છે। નિશાનીની ખાસ યાદ રાખવાની તમારે, બરાબર, પ્લસ માઇનસ હોય તો માઇનસ થાય, બંને માઇનસ હોય તો પ્લસ થાય, માઇનસ છ અને એકવીસ, એકવીસમાંથી છ જાય પંદર, પણ કેવા પ્લસ, મોટી રકમ આ છે, છેદમાં પાંચ એટલે પાંચ ગયા, પાંચ ગયા, પાંચ તરી ત્રણ, મારો જે જવાબ છે એક ત્રણ, એટલે કે ટૂંકમાં આ એક ત્રણ ગુણોત્તરમાં બે જેમ ત્રણ ગુણોત્તરમાં વિભાજન કરે તેવું બિંદુ એક અને ત્રણ છે, બસ આ જ છે એની અંદર, બીજું કોઈ વધારે છે ને। આવું કિંમત તમારે બદલાય તો જુદી જુદી કિંમતો તમારે લે, એ કિંમત આધારિત તમારે આની અંદર શાંતિથી નિશાની સાથે રકમ મૂકશો અને સ્ટેપ મનમાં બનાવશો, લગભગ દાખલો ખોટો પડતો નથી। આ તમારો બિંદુ શોધવાનો દાખલો હતો, હવે એક બીજો એક દાખલો લો તમારે કે ગુણોત્તર શોધવાવાળો, બરાબર છે। હવે તમને ધારો કે એ બિંદુ આપી દે, બી બિંદુ આપી દે અને ગુણોત્તર શોધવાનો પૂછે, બરાબર છે। તો એના આધારિત એક આપણે દાખલો જોઈએ, તમને એક દાખલા નંબર સ્વાધ્યાય 7.2 ની અંદર, 7.2 ની અંદર દાખલા નંબર ચાર, એની અંદર તમને એક દાખલો આપેલો છે ગુણોત્તર શોધવાનો, બરાબર છે। એ તમને ખબર પડે કે બિંદુ માઇનસ એક છ, એ બિંદુઓ માઇનસ ત્રણ દસ અને છ માઇનસ આઠને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે, બરાબર। અમુક ટાઈમ શું હોય છે કે એક્સ અક્ષ કે વાય અક્ષને પૂછે છે, બરાબર છે, એ રીતે ગણો તો વધુ નહીં, બરાબર છે, અને આ રીતે ગણો તો વધુ નહીં, કારણ કે એક્સ અક્ષ ને વાય અક્ષને કહે તો એ ઝડપથી તમારો ગુણોત્તર મળી જશે એક સ્ટેપમાં, જ્યારે આ રીતનો આપશે તો તમારો થોડો દાખલો લાંબો થશે। એટલે કે પી બિંદુ છે હું લઈ લઉં, માઇનસ એક અને છ છે, અને એ અને બી બિંદુને એ વિભાજન કરે છે, આ માઇનસ ત્રણ દસ છે અને છ અને માઇનસ આઠ છે, એ પી બિંદુ હશે, આ માઇનસ એક અને છ લઈએ, મારે એમ વન અને એમ ટુ આપેલા નથી, એટલે લેમડા સ્વરૂપે મારે એ, એટલે ટૂંકમાં કે સ્વરૂપે, બરાબર છે, એમ વન અપન એમ ટુ કે સ્વરૂપે મારે એને શોધવા પડશે। તેના માટેનું સૂત્ર આગળ મેં તમને કીધું એમ કે આપણે કે એક્સ ટુ પ્લસ એક્સ વન છેદમાં કે પ્લસ વન, કે વાય ટુ પ્લસ વાય વન
કે પ્લસ વન આ રીતનું સૂત્ર છે. એમ વન એમ ટુ લખો તો કોઈ વધુ છે નહીં, પણ એ ઝડપથી મળ્યો. આ કિંમત મને આપી દીધી એટલે આ મૂકી દઉં હોય, બરાબર છે. હવે આ કિંમતો ફરી પાછી શાંતિથી તમારે લેવાની છે, બરાબર. એમ વન અને એમ ટુની કિંમતો, બરાબર. હવે એમ વન અને એમ ટુની કિંમતો મેં કે સ્વરૂપે લીધેલી છે, એટલે કે હું મૂકી રાખીશ અને એના પછી આની જોડે સરખાવીશ. એટલે કેનો કે પડી રહેશે. એક્સ ટુ કેટલા છે તો આને જો ફરી પાછું આ એક્સ ટુ કહેવાય, વાય ટુ કહેવાય, આ એક્સ વન કહેવાય, વાય વન કહેવાય. એ રીતે તમારે યાદ રાખવાનું કે કેને છ વડે ગુણ, એટલે છ કે પ્લસ એક્સ વન કેટલા છે, માઇનસ ત્રણ. તો નિશાની સાથે મૂકો કે પ્લસ વન. હવે આને આની જોડે સરખાઈશ. એ જ રીતે કે વાય ટુ, એટલે કે માઇનસ આઠ કે પ્લસ વાય વન કેટલો છે, તો દસ. તો દસ મૂકવાના છેદમાં કે પ્લસ વન. હવે આ બેમાંથી બંનેને સરખાવો આની જોડે કે અને આની જોડે સરખાવો, બરાબર. જવાબ સરખો જ મળે કેનો, પણ ગમે તે એક જ સરખાવાનો, આપણે બધા સરખાવાની કંઈ જરૂર છે નહીં. એટલે આને હું અહીં સરખાવું તો માઇનસ એક બરાબર આ એક્સની કિંમત, કારણ કે આ એક્સ એક્સની કિંમત છે અને આ વાયરની કિંમત છે, એટલે માઇનસ એક, છ એક આ છ, ઓછા ત્રણ છેદમાં કે પ્લસ વન, બરાબર છે. હવે એની અંદર હવે ભાગાકારમાં છે, ગુણાકારમાં જશે, એટલે માઇનસ કે માઇનસ એક, બરાબર છે. છ કે ઓછા ત્રણ, બરાબર. હવે એક કામ કરું, છને પેલી બાજુ લઈ જાઉં, ત્રણને આ બાજુ લાવું, બરાબર છે. એટલે ત્રણ આ બાજુ આવે, માઇનસ એક તો અહીં જ છે, વત્તા ત્રણ થશે, છ કે થશે, પેલો કે થશે, બરાબર. એટલે મારે સાત કે બરાબર બે કિંમત આવશે, એટલે કે બરાબર બેના છેદમાં સાત. એટલે એમ વન અપન એમ ટુ એ મારે બે જેમ સાત ગુણોત્તરમાં આ રીતે આપણે લખી શકીએ છે, ગુણોત્તરમાં આ વિભાજન કરે છે. આ બંને દાખલાની અંદર આંતરસૂત્ર મેં તમને સમજાવ્યું, બરાબર છે, કે તમને બે બિંદુ આપે, એમ વન એમ ટુ આપે, તો વિભાજન બિંદુના એમ શોધવાના. ત્રણેય બિંદુ આપ્યા મને આગળ, તો મારે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ. ટૂંકમાં આ રીતે તમે 7.2ની અંદર જે બધા દાખલા છે, બરાબર, તમે આ રીતે ગણી શકો છો. મધ્યબિંદુના યામ કે, બરાબર છે, એક એવો દાખલો હોય છે કે તમે જો આ કમ્પ્લીટલી મધ્યબિંદુ હોય, બરાબર, તો એ દાખલો પણ અમુક ટાઈમ શું એક કે બે માર્ક્સમાં પૂછાય છે, એકદમ ઇઝી જ હોય છે કે કોઈક એક બિંદુ એ અને બી, બરાબર, આ એક્સ વન વાય વન હોય અને એક્સ ટુ વાય ટુ હોય અને આ એનું મધ્યબિંદુ છે. શું છે? મધ્યબિંદુ.